પ્રધાન નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા 2023 માં વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને પરીક્ષા પે ચર્ચા 2023 દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સવારે 11 વાગે શરૂ થઈ ગયા હતા અને પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે વાત કરી હતી. મોદીએ આ વિદ્યાર્થીઓને એક્ઝામ વોરિયર્સ કહે છે અને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી ટિપ્સ દ્વારા દર વર્ષ આજ નામનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે જેનું ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદ થાય છે. આ વખતે સૌથી વધુ 38.80 લાખ સહભાગીઓએ પરીક્ષા પે ચર્ચા માટે નોંધાણી કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ 2018માં પ્રથમ વખત વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. પહેલા વર્ષમાં જ્યાં માત્ર 22,000 સહભાગીઓ નોંધાયા હતા આ વખતે આ સંખ્યા 38 લાખથી વધુ છે અને 2022ની સરખામણીમાં આ સંખ્યા બમણીથી વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુશી છે કે વિદ્યાર્થીઓ છેતરપિંડી રોકવાની વાત કરી રહ્યા છે. પહેલા પણ લોકો ચોરી કરતા હતા અને નકલ કરતા હતા, પરંતુ હવે તેઓ ગર્વથી કહે છે કે તેઓના સુપરવાઇઝરને મૂર્ખ બનાવ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મૂલ્યમાં પરિવર્તન ખૂબ જ ખતરનાક છે, એટલા માટે આપણે એક સમાજ તરીકે વિચારવું પડશે. કેટલીક શાળાઓમાં અથવા કેટલાક શિક્ષકો કે જેઓ ટ્યુશન ક્લાસ ચલાવે છે ને, તે પણ વિચારે છે કે મારા વિદ્યાર્થીઓ સારી રીતે પાસ આઉટ થવું જોઈએ, કારણ કે મેં તેમના માતા પિતા પાસેથી પૈસા લીધા છે. તેઓ વિદ્યાર્થીઓને નકલ કરવા માટે માર્ગદર્શન પણ આપે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નકલ કરીને જીવન ના બનાવી શકાય, શક્ય છે કે તેનું વધુ માર્ક્સ મળે, પણ આગળ શું થશે? શું તમે ક્યારેક તમારે માતાનું કામ જોયા છો? માતા સતત કામ કરતી રહી છે અને પણ કોઈ કામના બોજ અનુભવી નથી, તે કેમ જાણે છે અને તેણે આદ ઘડીએ કરવું છે તો તેમ વધારવાના સમયમાં આરામ કરવાની જ પણ વ્યવસ્થા કરે છે. માતાની પ્રવૃત્તિઓ જોશો તો ટાઈમ મેનેજમેન્ટ સમાવેશ અને ક્યાંક વિષયને કેટલોક સમય આપવો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને બાળપણમાં પતંગ ઉડાવવાનો પણ શોખ હતો. તેમણે કહ્યું કે તો પતંગ દોરી ફસાઈ જાય તો તે તેને ધીમેથી ખુલે છે અને આનાથી આખો દોરો અને ખાડ સમાન જરૂરિયાત સાથે ખુલશે. તો અમારે પણ બળજબરી કરવાની જરૂર નથી, આપણે આસાનીથી ઉઘેલ શોધવાનું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કામ કરવાથી સંતોષ મળે છે, ના કરવાથી સંતોષ નથી. કેટલીક વાર તમારે તમારું વિશેષણ કરવું પડશે. તમને જોશે કે તમે તમારો મોટા ભાગનો સમય અને ગમતી વસ્તુમાં વિતાવો છો તો તેમાં ખોવાઈ જાય. તો ત્યાં 3 વિષયો છે અને ઓછા પસંદ કરે છે તો તે બોજ જેવા લાગે છે. તો નક્કી કરો કે પ્રથમ 30 મિનિટ કોને આપવી છે. આ રીતે સ્લેબ બનાવો અને આમાંથી મુક્તિ મળશે. આજ દૂરસંચાર કે આપ સિર્ફ પઢના 2 ઘંટે એસા નહીં, લેકિન પઢને મેં ભી જબ ફ્રેશ માઇન્ડ હૈ તબ જો સબસે કમ પસંદ વિષય હૈ આપકો સબસે જ્યાદા કઠિન લગતા હૈ તય કીજે પહેલી 30 મિનિટ ઇસકો, ફિર એક પસંદગી વાલા વિષય હૈ 20 મિનિટ ઉસકો, ફિર થોડા કમ પસંદ વાલા 30 મિનિટ ઉસકો. આપ એસા સ્લેબ બનાઈએ તો આપકો રિલેક્સેશન ભી મિલેગા ઓર આપકો ધીરે ધીરે ઉન વિષયો પર રુચિ બઢેગી જો આપ નોર્મલી ટાલતે હૈ ઓર અચ્છે વિષય મેં ખોએ રહેતે હૈ ઓર સમય ભી તો બહોત જાતા હૈ. આપને દેખા હોગા, આપ મેં સે જો લોગ પતંગ ચગાતે હોંગે, મુજે તો બચપન મેં બહોત શોખ થા પતંગ કી જો માજા હોતા હૈ, ધાગા હોતા હૈ, वो कभी एक दूसरे में उलझ जाकर के एकदम से बड़ा गुच्छा बन जाता है. अब बुद्धिमान इंसान क्या करेगा, यूं यूं खींचेगा क्या, ताकत लगाएगा क्या, ऐसा नहीं करेगा. वो धीरे से एक एक तार को पकड़ने की कोशिश करेगा कि खुलने का रास्ता कहां है, और फिर धीरे 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 खोलेगा तो इतना बड़ा गुच्छा भी आराम से खुल जाएगा और सारा माजा सारा धागा एक જેસી જરૂરત હૈ વૈસા ઉસકે હાથ લગ જાયેગા. હમે ભી ઉસ પર જોર જબરદસ્તી નહીં કરની હૈ, આરામ સે સોલ્યુશન નિકાલના હૈ. ઓર અગર આરામ સે સોલ્યુશન નિકાલેંગે તો મુજે પક્કા વિશ્વાસ હૈ કે આપ ઉસકો બડે ઢંગ સે કરેંગે. દૂસરા, આપને કભી ઘર મેં અપની માં કે કામ કો ઓબ્ઝર્વ કિયા હૈ ક્યા? यूं तो आपको अच्छा लगता है कि जैसे स्कूल से आए तो माँ ने सब रेडी करके रखा था, सुबह स्कूल जाना था तो माँ ने सब तैयार करके रख दिया था, लगता तो बहुत अच्छा है.
लेकिन क्या कभी ऑब्जर्व किया है कि मां का टाइम मैनेजमेंट कितना बढ़िया है? उसको पता है सुबह ये है तो मुझे 6 बजे ये करना पड़ेगा, 6:30 बजे ये करना पड़ेगा, उसको 9 बजे जाना है तो ये करना पड़ेगा, वो 10 बजे घर आएगा तो ये करना पड़ेगा। यानी इतना परफेक्ट टाइम मैनेजमेंट मां का होता है, और जबकि काम सबसे ज्यादा मां करती रहती है, लेकिन किसी काम में उसको बोझ अनुभव नहीं होता है। थक गई, बहुत काम है, बहुत ज्यादा, ऐसा नहीं करती। क्यों? उसे मालूम है कि मुझे इतने घंटे में ये तो करना है, और जब एक्स्ट्रा टाइम मिलता है कभी वो चुप नहीं बैठती, कुछ न कुछ अपना क्रिएटिव एक्टिविटी करती रहती है, सुई धागा लेके बैठ जाएगी, कुछ तो करती रहेगी, रिलैक्स करने के लिए भी उसने व्यवस्था रखती है। अगर मां की गतिविधि को ढंग से ऑब्जर्व करोगे तो भी आपको एज ए स्टूडेंट अपना टाइम मैनेजमेंट का महत्व क्या होता है, और टाइम मैनेजमेंट ने 2 घंटे 4 घंटे 3 घंटे ये नहीं, माइक्रो मैनेजमेंट चाहिए, किस विषय को कितना टाइम देना है, किस काम को कितना टाइम देना है, और इतना बंधन भी नहीं डालने हैं कि बस 6 दिन तक ये करूंगा ही नहीं क्योंकि मुझे पढ़ना है, फिर तो आप थक जाओगे। आप ढंग से उसको डिस्ट्रीब्यूट कीजिए समय को, जरूर आपको लाभ होगा। धन्यवाद। परीक्षा पे चर्चा जो कार्यक्रम आज आयोजित किया गया था, अगर बात करें आज के कार्यक्रम की, तो तकरीबन 38.8 लाख जो छात्र है वो आज इस कार्यक्रम से जो थे जुड़े थे। परीक्षा पे चर्चा जो कार्यक्रम है वो खास करके जब जो विद्यार्थी जो छात्र जो होते हैं उनमें जब परीक्षा के टाइम पे जो तनाव होता है उसको कम करने के लिए 2018 के बाद जो है पीएम ने जो है इसकी शुरुआत कराई थी। अब पिछले कार्यक्रम की अगर बात करें तो तकरीबन 15 लाख से भी ज्यादा जो है छात्र इससे जुड़े थे, लेकिन इस बार रिकॉर्ड ब्रेक छात्र जो है इस बार जुड़े। इसमें अलग अलग छात्रों से बात की पीएम ने और छात्रों को समझाया कि किस तरह से परीक्षा में परीक्षा देनी चाहिए, परीक्षा को एक उत्सव की तरह मनाना चाहिए। आज उन्होंने आज के अगर कार्यक्रम की गौर की बात यह है कि उन्होंने क्रिकेटर के तौर पर जो है उनको एग्जाम दिया कि किस तरह से क्रिकेटर जो होते हैं वो जैसे विकेट कीपर होता है तो किस तरह से वो बैठ के उसको घंटों तक बिठाया जाता है, तो इसी तरह आपको भी परीक्षा में एक जो है उसको समझना चाहिए कि आपको किस तरह से इसमें आगे बढ़ना चाहिए। और कुछ छात्र भी जो है वो यहाँ पर उपस्थित है, उनसे हम बात करेंगे और जानने का प्रयत्न करेंगे कि आज का जो कार्यक्रम था या तो पहले के भी जो कार्यक्रम है वो उन्होंने क्या उसमें देखा और क्या छात्रों ने उन जो कार्यक्रम को देखे जो है छात्रों ने उससे प्रेरणा ली। क्या नाम है आपका? खुशबू। अच्छा खुशबू, कार्यक्रम आज आपने देखा जो परीक्षा पे चर्चा कार्यक्रम है, क्या आपको सीखने को मिला? पहले तो हमारे जो प्रधानमंत्री जी हैं उन्होंने बहुत फ्रेंकली हमें समझाया और बहुत अच्छी तरीके से समझाया, इससे हमें बहुत कुछ सीखने को मिला। मेरा जो पर्सनल डाउट था कि हम लोग टाइम मैनेजमेंट कैसे करें, उसका उन्होंने बहुत अच्छा एग्जाम्पल दिया कि अपने घर में जो अपनी माँ है जो जिस तरह से वो करती है उन्हें देखकर वो इतना अच्छा टाइम मैनेजमेंट कर सकती है, आप उन्हें देखकर उनसे थोड़ी सीख ले। परीक्षा में नकल करने से हम है ना अच्छे गुण तो हमारे आ सकते हैं लेकिन हम जीवन में आगे नहीं बढ़ सकते हैं। हम अगर परीक्षा में नकल करेंगे तो जो मेहनत कर रहा होगा विद्यार्थी उसके साथ अन्याय होगा, हमें परीक्षा में नकल नहीं करनी चाहिए। वो जो घड़े वाली जिसमें वो पत्थर डाल के पानी पीने की कोशिश करता है उसका रियल मतलब आज ही हमने सीखा कि हार्डवर्क स्मार्टली हार्डवर्क कैसे किया जाता है। और पिछले कार्यक्रमों से तो मैंने काफ़ी कुछ सीखा है, जैसे उसमें बताया गया है कि आप किस तरीके से हमें अपनी मेहनत करनी चाहिए, अपनी मेहनत से हम कैसे अपना जो भी लिख रहे हैं पढ़ रहे हैं, और वो जो लेटर जो हमें अपनी ही भाषा में नरेंद्र मोदी जी ने बताया था कि आप परीक्षा को एक लेटर लिखिए कि हमने इतना अच्छे से पढ़ा है, इतने अच्छे से प्रिपरेशन किया, हमारे शिक्षकों ने हमें इतना अच्छे से पढ़ाया है। हमें पहले तो चीटिंग नहीं करनी चाहिए और जितना समय है हमारे पास उतने में हमें थोड़ा थोड़ा डिवाइड करके पढ़ना चाहिए ताकि अगले दिन हमारा हो सके। अच्छा क्या नाम है आपका? रोहन। रोहन, जब ये कार्यक्रम जो है 2018 से शुरू हुआ आप इसे कब से देख रहे हैं? 2018 से।
आप इसको 2018 से लगातार देख रहे, तो आपने क्या सीखा कार्यक्रम को देखने के बाद जो है बच्चों में एक नए जो उत्साह का जो है वो संचार होता है, खास करके आज के भी जो कार्यक्रम थे इंटरेक्शन के दौरान भी जो है पीएम ने जो बच्चे थे जिन्होंने सवालात किए पीएम से उन्हें भी काफी अच्छे से पीएम ने जो है वो समझाया कि किस तरह से उनको एग्जाम देनी चाहिए, किस तरह से एग्जाम की उनको प्रिपरेशन करनी चाहिए और किस तरह से अगर वो प्रिपरेशन करे तब वो सफलता प्राप्त कर सकते हैं। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज़ अहमदाबाद। अत्यंत लोकप्रिय प्रधानमंत्री।